કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 5માં પર્યાવરણમાં પાઠ 11 સુનિતા અવકાશમાં એના વિશે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ સાંભળ્યું હશે કે આપણી ભારતીય મહિલા જે એસ્ટ્રોનોટ આપણે અવકાશ યાત્રી કહીએ, જેનું નામ સુનિતા વિલિયમ્સ, એની પહેલાં કલ્પના ચાવલા પણ ગયેલી, પણ આજે સુનિતા વિલિયમ્સ છે તો એના વિશે આપણે અહીંયા ભણવાનું છે. જોઈએ તો વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? તો આપણને બધાને ખબર છે પૃથ્વી ગોળ દેખાય છે. પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો, તમારા ચિત્રમાં તમે કયા છો તે બતાવો અને તમારા મિત્રોના ચિત્રો પણ જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોયેલું હશે કે પૃથ્વીનો નકશો જોયો હોય અથવા એનો ગોળો જે આવે છે જોયો હોય, તો એના આધારે તમે આપણો દેશ શોધી શકો છો. આપણે પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ઘોડા સાથે રમી રહ્યા છે, રમતા રમતા વાતો કરતા હતા. ખુશ્બુ, તને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે? મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. હા, હકીકત છે, સાચી વાત છે, તે 6 મહિના કરતાં પણ વધારે રહ્યા હતા. ઉમંગ ઘોડા સામે જુએ છે, જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુ કહે છે, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે, પૃથ્વી પર પણ અવકાશમાં જ છે. પૃથ્વી પણ ક્યાં છે? અવકાશમાં. ઉમંગ, હા, મને ખબર છે, સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા, ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા, એવું મેં ટીવી પર જોયું હતું. ખુશ્બુ, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે. ઉમંગ, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેનલ લે છે અને તે ગોળા પર મૂકે છે. ખુશ્બુ, આપણે અહીં છીએ, આ ભારત છે. ભારતનો નકશો તમે જોયો છે વિદ્યાર્થી મિત્રો? ઉમંગ, જો આપણે આ રાત આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જે જોઈશું એ શું કહે છે, જે ગોળો છે એ ગોળાની અંદર હશે એમ કહેવા માગે છે. પણ ના વિદ્યાર્થી મિત્રો, એવું નથી. આપણે કેમ પડી નથી જતા, કેમ ગોળ ગોળ ફરતા નથી, એનું કારણ છે આપણા સૂર્યનું અંદર રહેલું ગુરુત્વાકર્ષણ બળ. જો તમે આ ચિત્રો જોઈ શકો છો અવકાશયાનના, લોકો આટલા આટલા 6-6 મહિના આવી રીતે અંદર રહે છે. ખાવા પીવાનું સુવાનું બધું જ અંદર હોય છે સુવિધા. તમે અંદર અહીંયા ઉડતા જો બરાબર, કેમ કે અહીંયા શૂન્ય અવકાશ હોય એટલે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જોઈ શકાય છે ને. ચલો આગળ જોઈએ. વર્ગખંડ બન્યું અવકાશયાન. તમારી આંખો બંધ કરો, તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. જો 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો, તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે બોલો, કહો, તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તમારા વાળ વિશે શું કહેશો? અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં છે અને તમારા શિક્ષક શું કરે છે, તેમનો જોબ ક્યાં છે, તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા, તમે પાણી કેવી રીતે પીધું, તમે દડો ફેંક્યો તો તેને શું થયું? તો વિદ્યાર્થી મિત્રો, તમે અવકાશયાનમાં હોય ને પૃથ્વીની બહાર, એટલે તમે ઉડતા જ હોય અંદર, કોઈ પણ વસ્તુ સ્થિર ના હોય, તમારા વાળ ઊંધા હોય, તમે ઊંધા હો, વાળ ખુલ્લા બધા થઈ ગયા હોય, જો આ રીતે બધું હવામાં જ ઉડતું હોય, શું છે, શું તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ફેંકીએ છીએ તે નીચે જ આવે છે, આવે છે ને. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ તો એ નીચે જ પડે છે, આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું, તેમ પાણીના ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે? પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. એટલે પૃથ્વીની અંદર કોઈક એવી શક્તિ છે જે લોકોને વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ. શું કહીએ વિદ્યાર્થી મિત્રો? ગુરુત્વાકર્ષણ બળ. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર દૂર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર હશે, દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર છે તે શોધી કાઢો. આપણે અહીંયાથી 360 કિલોમીટર કયું દૂર હશે તો એ વિચારો. એટલું દૂર ઉપર આ અવકાશમાં ગઈ હતી સુનિતા વિલિયમ્સ, પૃથ્વીની આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? કેમ કે જેટલી ઊંચાઈ ઉપર તમે જાઓ ને એટલું ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય પૃથ્વીનું, સમજ્યા?
વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે, પર્વતો પરથી પણ પાણી નીચે કેમ આવે છે, ઉપર જતું નથી? તો ફરીથી હું કહું કે પૃથ્વીની કે આપણે જે જમીનની અંદર જે ગુરુત્વાકર્ષણ બળ છે, માટે આપણે બધા એની તરફ ખેંચાઈ રહ્યા છે. જો અહીંયા પણ આવું હોત ને અવકાશયાનની જેમ, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ ના લાગતું હોત ને, તો આપણે બધા હવામાં જ ઉડતા હોત. સમજાવી દેતી મિત્રો? જો અહીંયા આપણને એક ચમત્કાર જેવું આપ્યું છે, એક નાનો કાગળ સિક્કો ખેંચે છે એવું આપેલું છે. 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળના સિક્કાના એક ચતુર્થા જેટલો હોવો જોઈએ. એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ, બંનેને એક જ સમયે નીચે પડવા દો. હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું? તો જ્યારે તમે કાગળને નીચે ફેંકો છો ત્યારે ધીરે ધીરે પડે, પણ સિક્કા ઉપર પછી ફેંકો છો ત્યારે એ ઝડપથી નીચે ઉતરે છે. ચમત્કાર બીજો, ઉંદર આથીને જ ઉચકે છે. આ રમત રમવા તમને એક નાનો પથ્થર અને એક મોટો પથ્થર, એટલે લીંબુ જેટલો, કાગળનો જાડો રોલ, એટલે કે દોરાની ખાલી રીલ પણ લઈ શકો તમે, અને કાગળના બનેલ ઉંદર અને હાથી જોઈએ. કાગળના બનેલ હાથી અને ઉંદર, નાનો હાથી અને મોટો હાથી અને નાનો ઉંદર લઈ લેવાનો કાગળ. જો 2 ફૂટ લાંબી દોરી લો, એક છેડે નાનો પથ્થર બાંધો, પથ્થર સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધો. દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો, બીજા છેડે મોટો પથ્થર બાંધો અને હાથી ચોંટાડો. આ રીતે જ કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો. કોણ કોને ખેંચે છે તમને આશ્ચર્ય થશે. ઉંદર હાથીને ઉચકે છે. કોણ? ઉંદર. આ ચમત્કાર કેવી રીતે થયો? કે તમે પણ જોયું કે ગુરુત્વાકર્ષણ નીચેની બળ તરફ લાગે છે, જમીનની તરફ. હકીકતમાં સરહદો ક્યાં છે? સુનિતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યચરક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ રહ્યા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા. પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આ ફોટો એ લોકોએ લીધેલો છે જે અવકાશયાનમાંથી લીધો છે. ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ પૃથ્વી કેવી દેખાય છે. જો આપણી જે પૃથ્વી છે ને એ આવી છે, પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસો કર્યા છે. હવે આપણે આ ફોટોગ્રાફ જુઓ અને કહો, તમે ભારત જોઈ શકો છો આમાં? તો આ જે નકશો છે એમાં આ જે ભાગ છે એ ભારતનો છે, દેખાય છે ને? તમે બીજી કઈ જગ્યા ઓળખી શકો છો? તો અહીંયા પાકિસ્તાન, અહીંયા ચીન, અહીંયા રશિયા, મધ્યપ્રદેશ, બરાબર. આ બધા સમુદ્ર છે. આ ઓસ્ટ્રેલિયા. દરિયો ક્યાં છે? તો આ બધું જે વાદળી જે દેખાય છે ને તમને વિદ્યાર્થી મિત્રો, આ બધું શું છે? સમુદ્ર છે. જે કાળો ભાગ દેખાય છે ને વાદળીને કાળો. તમારા વિશે વિચારો, ગોળામાં ને પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે, કઈ રીતે અલગ છે એ જોવાનું છે તમારે. બંનેમાં શું ફરક પડે? સુનિતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ, મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે, કેમ કે આપણા બાજુના હોય જગ્યાઓ, એટલે આપણે એને સરળતાથી જાણી શકીએ, ઓળખી શકીએ. હવે તમારી શાળામાં પૃથ્વીનો ગોળો લો, જુઓ ને કહો. હવે તમારે જાતે વિદ્યાર્થી મિત્રો આ કરવાનું છે કે તમે ભારત શોધી શકો છો. તમે કયા કયા દરિયો જોઈ શકો છો? કયા કયા? તમે કયા દેશ જોઈ શકો છો? તમે થોડા એવા દેશ જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટર રમે છે, જેમ કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આફ્રિકા. તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો પૃથ્વીના ગોળો ચેક કરવાનો, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, તમારે બધા એને જાતે કરીને જોઈને એનું અવલોકન કરીને લખવાના, એના જવાબ લખવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુ, જો ગોળા પર 2 દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. ઉમંગ, હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો 2 રાજ્યો વચ્ચે પણ સરહદો આપેલી છે. ખુશ્બુ, જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે? આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો આપણને જોવા મળે?
તો ભારતના લક્ષણને જુઓ અને કહો, તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો, તમે જે રાજ્યમાં રહો છો તેની પાડોશમાં કયા કયા રાજ્યો છે એ શોધી કાઢો. તમારે લખવાના છો વિદ્યાર્થી મિત્રો, તમે બીજા કયા રાજ્યમાં ગયા છો, ગુજરાતની બહાર ગયા હોય તો લખો. આ તમે કયા રાજ્યમાં રહો છો તો ગુજરાત, તમે કયા રાજ્યમાં રહો છો અને કડે પાડોશી તો ઉત્તર પ્રદેશ, આપણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બરાબર, રાજસ્થાન. ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો સરહદો દોરેલી છે, તમે શું માનો છો? સરહદો દોરેલી નથી પણ એક પ્રકારનું તમે દેશો વચ્ચે દોરેલું છે પણ રાજ્યો વચ્ચે હોતું નથી. જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ ત્યારે તેને તે ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું, ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે, જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. તમે જાણી જ ના શકો કે કયો દેશ છે, ખાલી તમને દરિયો અને જમીન દેખાય. દેશોના ભાગલા આપણે પાડ્યા છે, નકશામાં સરહદો આપણે બનાવી છે, એ આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ, હકીકતમાં સરહદો ક્યાં છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સરહદો ક્યાંય છે જ નહીં, સરહદો એ મનુષ્યોએ જાતે બનાવી છે. બરાબર, પૃથ્વી ઉપર ક્યાંય સરહદો છે નહીં, ભગવાનની રચના છે, ક્યાંય સરહદો કોઈ બનાવેલી નથી. આ તો માત્ર ને માત્ર મનુષ્યોએ બનાવેલી સરહદો છે, નકશામાં પણ એ લોકોએ બનાવી છે. આકાશ તરફ જુઓ, ઉમંગ તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે. જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. તમે પણ વિદ્યાર્થી મિત્રો ક્યારેય કર્યું હશે, આમ સિક્કો રાખો અને ચંદ્ર ઉપર રાખો, કેમ કે ચંદ્ર આપણાથી દૂર છે અને આપણો સિક્કો આપણાથી નજીક છે. જેટલો તમે નજીક, આંખની નજીક રાખશો એટલું એ વસ્તુ તમને દેખાશે, પાછળવાળી વસ્તુ દેખાશે નહીં, ભલે તમારો સિક્કો નાનો છે. ખુશ્બુ કહે, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો, અનુમાન કરો. તમે પણ આવું સિક્કા વડે પ્રયાસ કેમ નથી કરતા? કરી જોજો. તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? બરાબર, તમે આંખની સૌથી જલ્દી, જેટલું જલ્દી અથવા દૂરથી રાખતું જોવાનું, ક્યાંથી તમે સ્ટાર્ટ કરો છો? જ્યાંથી તમને ચંદ્ર ના દેખાય, સિક્કામાંથી, આંખમાંથી, આરપાર, આજુબાજુથી, તો ત્યારે તમે કહી શકો કે અહીંથી તમને આંખથી આટલો દૂર રાખવો જોઈએ. નજીક રાખો તો એ તમને ન દેખાય. વિચારો, ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તમે શું વિચારો છો? તો ચંદ્ર પણ એવો છે, ગોળ. તમે ક્યારે રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? ચમકતા તારા ચમત્કારી નથી દેખાતા? આપણે રાત્રે આકાશમાં જોઈએ તો તમને શું દેખાશે? તારા, એ પણ ચમકતા, ચાંદો પણ દેખાય. તમે ક્યારે રાત્રે આકાશ તમે અને ક્યારે ચંદ્ર રૂપેરી તેજસ્વી દેખાય છે? તો ક્યારેક તે રાત્રિના અંધારામાં પણ દેખાતા જ નથી. આપણે વિદ્યાર્થી મિત્રો, આમાં શું ઉમાસ અને પૂર્ણમાં આવતું હોય છે ને, એ પ્રમાણે ચંદ્ર દેખાય છે ને નથી દેખાતો એવું બને છે. બરાબર, આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે તેવો દોરો. એક અઠવાડિયા પછી જુઓ અને દોરો, અને પછી 15 દિવસ પછી. એ તમે જેમ કે આજે જુઓ, તારીખ નોંધો અને એના પછી અઠવાડિયા પછી જુઓ કેટલો દેખાય છે એવું દોરો, અને પછી 15 દિવસ પછી. આ વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું છે. અને પછી 15 દિવસ પછી જોવાનું, તારીખ લખી ગયા પણ ક્યાં તારીખે જોવાનું શોધી કાઢો. હવે બીજી પૂનમ ક્યારે છે? તે દિવસે ચંદ્ર ક્યાં સમયે ઉગશે? તે સમયે ચંદ્ર કેવો દેખાય છે દોરો અને લખો. ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે? પૂનમનો તહેવાર આવે ને, મેળો ભરાય છે, બરાબર, અલગ અલગ જગ્યાએ અલગ અલગ તહેવારો આવતા હોય છે. પછી રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ, તમે શું જોઈ શકો છો? તમને આકાશમાં કઈ ફરતી દેખાય છે? કઈ ફરતું દેખાય છે તમારા મતે? તે શું હોઈ શકે? તારો, ઉછળ્યો તારો કે કૃત્રિમ ઉપગ્રહ? ઉપગ્રહનો એટલે કે જે કૃત્રિમ ઉપગ્રહ છે, આપણે ટીવી, ટેલિફોન, આબોહવા જાણવા માટે થાય છે, તેના વિશે વધારે જાણકારી મળે. જો વિદ્યાર્થી મિત્રો તમે આકાશમાં જોયું હશે, તારાઓ તો જોયા છે, ત્યારે તમને લાંબી પૂંછડીવાળો પણ તારો દેખાય અને ઉપગ્રહ પણ દેખાતા હોય છે. તો એ ઉપગ્રહ શું છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? કૃત્રિમ ઉપગ્રહ. તો એ આપણને જે ટીવી, ટેલિફોન ને જે આબોહવા જે જાણવા માટે ઉપયોગી છે, કે આપણે દૂરદર્શન ઉપર બધા ટીવીના અલગ અલગ કાર્યક્રમો જોઈ શકો છો, રેડિયો ઉપર અવાજ સાંભળી શકો છો, મોબાઈલ ફોન ઉપર એકબીજાના અવાજ સાંભળી શકો દૂરથી પણ, તો એ બધું કોના આભારે છે? કૃત્રિમ ઉપગ્રહના આભારે છે. બરાબર, હવે આગળ જુઓ, કોષ્ટક જુઓ ને કહો, નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખોએ ચંદ્રના આથમવાનો સમય આપેલો છે. જો અહીંયા 29 તારીખે
19:16 એટલે કે 7:16, 30 તારીખે 20:08, 31 તારીખે 8:54 અને 1 તારીખે 9:47. દરેકનો ટાઈમ અલગ અલગ, તમે પણ અહીંયા નોંધીને કહેજો. બરાબર ખ્યાલ આવી જાય મિત્રો, મજા આવે છે ને? હવે છેલ્લું આપણે અહીંયા જોઈએ. તમારા ગામ કે શહેરમાં કોઈ પણ 4 દિવસનો ચંદ્ર આથમવાનો સમય નીચેના કોષ્ટકમાં લખો. તમારે જાતે દર્શાવવાનું છે કોઈ પણ ગામ શહેરનું. તમે ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોયો? આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? કેમ કે સૂર્યનો એટલો પ્રકાશ હોય છે જેથી કરીને આપણે ચંદ્ર દેખાતો નથી. અને બીજું એનું કારણ છે, આપણી પૃથ્વી ગોળ ફરે છે એટલે જ્યારે સૂર્યનો ભાગ આપણી સામે આવે ત્યારે આપણને ચંદ્ર દેખાતો નથી, અને જ્યારે સૂર્યનો ભાગ પાછળની બાજુ જાય આપણી બીજી સાઈડ ત્યારે આપણને ચંદ્ર દેખાય છે. કવિ પણ કવિતામાં આવા જ પ્રશ્નો પૂછે. તારા જોઈ મસ્ત આપી છે. ટમ 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 ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો છો તારા, અગણિત છે આકાશે તારા. તમે જે તારા આકાશમાં જુઓ ગણવા બેસો એટલે તમારું મગજ ફરી જાય, કેમકે તારા કોઈ દિવસ ગણી શકાય નહીં. કોઈ પાસે કોઈ દૂર છે તારા, કેટલાક નામ ધરાવે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. દિવસે ક્યાં છુપાય છે તારા, રાતે ફરવા નીકળે તારા, આવું કેમ કરે છે તારા, ટમટમ કરે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. તારાઓની વાત નિરાળી, કેટલાકની દેખાય નિશાની, દેખો જાણો ઓળખો તારા, કહો કથાને સમજો તારા, નીલ ગગનમાં ઝબકે તારા. અહીંયા જો અહીંયાથી એક ફોટો લીધેલો છે, ચંદ્ર તરફ ગયું હતું, એ ચંદ્ર ઉપરથી જે આપણે પૃથ્વી છે આ એનો ભાગ છે. જોઈએ એક રસપ્રદ ફોટોગ્રાફ. એક અપાશયાન ચંદ્ર તરફ ગયું હતું. પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો. જુઓ પૃથ્વી કેવી લાગે છે, તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો. આ રે ચંદ્રની સપાટી છે અને આ આપણી પૃથ્વી છે. આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્નો થાય છે તે પ્રશ્નો લખો અને વર્ગમાં ચર્ચા કરો. વિચાર કરો એની સપાટી જો અને આપણી પૃથ્વી કેટલી દૂર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એક વાર્તા જ આપેલી છે. હવે તમારે મેં તમને જે પ્રશ્નો કીધા છે તમારા નોટમાં સારા અક્ષરે લખવાના છે, જ્યાં જ્યાં તમને પ્રશ્નો મેં આપેલા છે. બરાબર પછી અહીંયા છે, ત્યારબાદ અહીંયા આપેલા છે. આપણે એના સવાલ જવાબ બોલ્યા પણ છે એટલે તમારે લખવાના છે. પછી અહીંયા ઓકે વિદ્યાર્થી મિત્રો, અને ત્યારબાદ જે છેલ્લે અહીંયા, અને આનું જે મેં તમને પ્રવૃત્તિ કીધી એ તમારે ડેલી જોવાનું છે, તારીખ લખવાની છે. ઓકે, અને આ પણ છેલ્લે લખવાના છે સ્વાધ્યાયમાં. ઓકે, મજા આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં? ચલો આવજો.